પૂજ્ય મોરારી બાપુએ ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમમાં પુસ્તક વિમોચન કર્યું. પત્રકાર અને કલાકાર તો સમાજમાં સેતુ બાંધવાનું કાર્ય કરે છે અને તેમાં પણ હેતુ સારો હોવો જોઈએ અને આથી જ સમાજમાં તેઓની ભૂમિકા મહત્વની હોય છે તેમ પૂજ્ય મોરારી બાપુએ ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમમાં પુસ્તક વિમોચનના એક સમારોહમાં જણાવ્યું હતું. પોતે વિશ્વના કોઈ પણ ખૂણે હોય પણ બે અખબારનું નિયમિત વાચન કરું છું, તેમાં એક અખબાર આ સમારોહમાં તેઓએ અખબાર અને પત્રકારોની વિકટ પરિસ્થિતિ અને સંજોગો અંગે પૂજ્ય મોરારી બાપુએ પ્રતિભાવમાં જણાવ્યું હતું કે કાચ અને હીરા બંનેને તડકામાં રાખો તો કાચ તરત ગરમ થઈ જાય છે પણ હીરાને તેની કોઈ અસર નથી થતી, તેમ વિકટ સ્થિતિમાં પણ પત્રકારોએ હીરા જેવા બની કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં સાંગોપાંગ પાર ઉતરવું જોઈએ. આજે ઇન્દુભાઈ ચતુર્વેદી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ભાવનગર શહેરની શિશુ વિહાર, બાર્ટન લાયબ્રેરી, જિલ્લા પુસ્તકાલય, મોંઘીમાં પુસ્તકાલય, વિજ્ઞાન નગરીના ટ્રસ્ટીઓ અને કર્મચારીઓને પૂજ્ય બાપુના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પત્રકાર બકુલ ચતુર્વેદી લિખિત પુસ્તક કહું છુંનું વિમોચન પણ કર્યું હતું. તેમના પિતા ગૌરીશંકરભાઈ અને ત્રીજી પેઢીના બકુલભાઈ ચતુર્વેદી ઉપરાંત સૌરાષ્ટ્ર સમાચારના પ્રતાપભાઈ શાહ વગેરેનો ઉલ્લેખ કરી તેમના કાર્યોની પણ સરાહના કરી હતી. એ તો ભગવત કૃપા કોઈ ને કોઈ સેવા કરનારું એવું મળે છે કે મને સમય પહોંચાડી દીધી પણ એક કલાક છતાંય મોડું થયું, એની માફી માંગો. માનસ સેતુ એ વિષય પર નવ દિવસથી રામેશ્વરમમાં બોલતો આ સબ્જેક્ટ મેં પહેલી વાર લીધો, પરંતુ મારે કહેવું જોઈએ કે રાગ દ્વેષ મુક્ત અહંકારી સ્પર્ધાથી મુક્ત નુકસાન સહન કરીને પણ સમાજનું નુકસાન અટકાવવાના સતત પ્રયત્નોને પ્રયોગો કરતું કોઈ પણ વર્તમાન પત્ર અથવા તો કોઈ પણ એવી પવિત્ર પરંપરા એ મારી દ્રષ્ટિએ સમાજમાં સેતુ નિર્માણનું જ કામ કરે. જન્મભૂમિ ટ્રસ્ટ એમનું અખબાર પૂછા અને એમના પત્રકાર તરીકે સેવા ના વર્ષો સુધી ઇન્દુભાઈ ચતુર્વેદી એમને બહુ નજીકથી ઓળખું, એક વડીલ તરીકે એમને આદર આપ્યો, બહુ કાર્ય હતા અને આખી પરંપરા જે હમણાં કહેવાય છે આ ચાર ચાર પેઢી ત્રણ ત્રણ પેઢી પત્રકારિત્વમાં ગાંધી વિચારવા સર્વોદય વિચારવા જેમણે આહુતિઓ આપી છે એવા એક સમર્થ પત્રકાર અને એમના નામે એમના પુણ્ય શ્લોક નામે બબુલભાઈ એમનો પરિવાર એક ફાઉન્ડેશન રચે અને કંઈક કરવા માટે એક મનોરથ સેવે એ મનોરથને આવકારું છું, એમાં મારી પ્રસન્નતા મેળવું છું અને એમાં હું જ્યાં પણ ઉપયોગી થઈ શકું એ માટે હું આ પરિવારને કહીશ કે આપ નિસંકોચ મને કહેજો, હું રાજી થઈશ. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, ભાવનગર.